ਕੌਮ ਬਦਾਵੇ ਬੇਸੁਰੀ ਬੰਸਰੀ ਕੌਮ ਬਦਾਵੇ ਸ਼ਾਮ ਨੇ ਸਪਨਾ ਰੇ ਗਾਵੇ ਕਨਈਆ ਨੇ ਸਪਨਾ ਰੇ ਗੋਕੁਲ ਗਾਵਨੀ ਗੋਰੀ ਨਾ ਦੌੜਤੀ ਵਾਰੀ ਸਿੰਗਲ ਆਵੇ ਦਾਵੇ ਦੌੜਤੀ ਵਾਰੀ ਗਾਵੇ ਗੋਕੁਲ ਗਾਵੇ ਗੋਰੀ ਨਾ ਦੌੜਤੀ ਵਾਰੀ ਆਵੇ ਆਵੇ ਦੌੜਤੀ જગદંબાની આરાધના કરવાની પદ્ધતિ એની રીત એનો ભાવ જુદો જુદો હોય છે. બાઈટીને યાદી કરાયું એટલે થોડી મિનિટ આપને લઉં વધુ. શાંતિ દુર્લભ જગદંબાની આરાધના એમ કરે દેજે તું શક્તિ માં દેજે ચાલશે તારી ભક્તિ માં શાંતિ દુર્લભ ના મનમાં મેં વિદ્વાનો પાસેથી સાંભળેલી વાત છે કે જગદંબાની આરાધના કરવા પરમાત્મા સદગુરુ જેની પણ તમે
पूजा करता हो, बंदगी करता हो, एनु ध्यान करता हो, एमा कोई भाषा, कोई श्लोक, कोई भजन नी जरूर नथी। कारण के भाषा ई मानव सर्जित छे, ईश्वर सर्जित नथी। जेते समय विद्वान व्यक्ति बनावेली भाषा छे, जे बोलवामां वपराय छे, बाकी ईश्वर मात्र भावनानो भूख्यो छे। आपणने क्यां खबर छे के एने गुजराती आवडे छे कि नहीं? સનાતન સત્યવાદી છે, ઈશ્વર માત્ર ભાવનાનો ભૂખ્યો છે। એના માટે કોઈ શ્લોક આવડવાની જરૂર નથી, કોઈ ભજનનો આવડન, બસ નામ સ્મરણ કરો સાહેબ એનો। રામ બોલતા આવડે એ મોટું ભજન છે, પછી તમે જેને માનતા હોય એને। પણ સૌની ભક્તિ કરવાની પરંપરા નોખી છે, એમ શાંતિ દુર્લભની ભાવના આ હતી। આપણી આ હોવી જરૂર નથી, હા, કારણ કે આ કળિયુગમાં દુઃખ હું વેઠું ને સુખ બીજાને મળે એવું માનવા વાળા છે નહીં। ગાય છે ખાલી, આવી ભાવના છે કોઈનામાં હોય તો કયો મને। ખેર, સૌની પરંપરા નોખી છે, આપણી પરંપરા નોખી છે। બારોટના આંગણે બેઠો છું, ચારણ તરીકે જયારે આવ્યો છું ત્યારે આપણી જગદંબાની આરાધના કરવાની પરંપરા સાવ નોખી છે। કેવી મારી કવિ ભરતદાન, મુરબી ભરતદાને વાત કરી કે જગદંબાને ચારણ લડાવે તો કેમ લડાવે ભરતદાન? સિહોરની ધરતી મારી પૂર્વ કર્મભૂમિ છે, પૂર્વાશ્રમમાં નહીં પૂર્વ કર્મ। 2 વર્ષ રહેતું અને મને ગમે ખૂબ સિહોર, એનું કારણ કે ગુજરાતમાં એકમાત્ર ધરતી એવી છે જ્યાં 9 નાથ અને 5 પીર બેઠો છે સાહેબ, અને ડુંગરા માથે જગદંબા રખોબા કરવા વાળી સિહોરી બેઠી છે 9 નાથ એટલા માટે। ચામુંડા ચંડી ધજા પુતંડી
સુરભી ખંડી અવતારી લોણી સુરભી ખંડી અવતારી શાંતિ દુર્લભની ભજન કરવાની આરાધનાની પરંપરા જોઈ, ચારણોની બારોટની પરંપરા જોઈ, એમ બ્રહ્મદેવ ધરતી ઉપરના જે દેવ છે બ્રાહ્મણો એની પણ, કારણ કે એ વેદ સાથે વણાયેલો છે સાહેબ, સંસ્કૃત સાથે વણાયેલો પૃથ્વી ઉપરનો ધરતી ઉપરનો દેવ છે બ્રહ્મદેવ, એની પરંપરા જગદંબાની આરાધના કરવાની ગાયત્રી ઉપાસક જેને કહેવાય. માત્ર મારી કલ્પના છે કે બ્રહ્માંડમાં દેવતાઓએ જગદંબાની સ્તુતિ આરાધના એટલા માટે કરી કે દેવોનો દેવ મહાદેવ, જેનો ક્રિશ્ચન ધર્મ પ્રમાણે અત્યારે 12 વાગી ગયા પણ આપણા ધર્મ પ્રમાણે નથી, આપણે સૂર્યોદય થાય ત્યારે શ્રાવણનો દેવોનો દેવ મહાદેવ જેને કહેવાય જાગશે સાહેબ, એ 11મીના જાગે છે કે નથી જાગતો મને ખબર નથી પણ શ્રાવણમાં તો જાગે છે અને ભોળાનાથના ભક્તો શ્રાવણમાં જાગે છે.
હા પછી એનો ઈ 11 મહિના સુધી એનો ઈ પોઠિયો ને એનો ઈ ભોળિયો ને મારો નાથ જાણે, પણ એવું નથી, એવું ન હોવું જોઈએ. દેવનો દેવ મહાદેવ પાસેથી વરદાન લઈ અને લાલચુ દેવતા જેને કહી ઇન્દ્ર જેવાને સ્વર્ગમાં રહેવા ન દે, ચંડ ને મુંડ શુંભ ને નિશુંભ રક્તબીજ જેવા દૈત્યને તો એવું વરદાન હતું સાહેબ કે એને કોઈ અસ્ત્ર મારે રક્તબીજ ને ઘડી કરવા દેજો વાલા. બસ રક્તબીજ ને એવું ભોળાનાથ નું વરદાન હતું, એને કોઈ અસ્ત્ર શસ્ત્ર કાંઈ મારે, એના રક્તનું એક બૂંદ ધરતી માથે પડે જેમાંથી કરોડો રક્તબીજ પેદા થાય, એને મારવો અસંભવ હતો. ઇન્દ્રને મોજડી પહેરવા ન રહેવા દે સાહેબ અને મારી મારી દેવતાઓને ભગાડે ત્યારે બધા દેવતા ભેગા મળી, કારણ કે એમને ખબર હતી કે પોતાનાથી ઉપર જે મહાસત્તા છે, જે આખું બ્રહ્માંડ ચલાવે છે, માતું 14 ભુવનમાં રહેતી ઉંડળમાં આભ લેતી, એ 14 ભુવનની અધિષ્ઠા, એની આરાધના કરતા હશે દેવતાઓ, એ કદાચ મારી કલ્પનામાં આમ હશે. જગાડે છે જગદંબાને યજ્ઞ પૂરી યજ્ઞ કુંડ કરી અને ચારે બાજુ દેવતા, તમે કલ્પના તો કરો સાહેબ એ સમય કેવો હશે, અને બીકમાં જ ભગવાન સાંભળે. આ સનાતન સત્ય, અત્યારે સિઝન છે, ખૂબ વરસાદ આવતો હોય, કાંઈ દેખાતું ન હોય, લાઈટું એક ઝાંખી પડતી હોય ત્યારે માતાજી યાદ આવે ભાઈ, બાકી એર કન્ડિશન ગાડીમાં તો બીજા જ વિચારો આવતા હોય, એને ખમા. પણ ભીડ પડી દેવતાઓને પરસ્યો અને રેલા હાલ્યા જાય અગ્નિ કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિત અને સ્વાહા સ્વાહા કરતા જગદંબાને જગાડે, કેમ હે એ માં
गुरु भक्ति रूपेण संस्थित नमस्तस्य 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 नमो नमः જગદમાની આરાધના ચાલુ છે જબરજસ્ત ક્રોધમાં છે, કારણ કે બ્રહ્માંડ ને દૈત્યોના ત્રાસ થી મુક્ત કરવા માટે જગદંબા જાગી, પણ કેમ જાગી? ઉઠી અમર મે કસ્ત મર મે તું સમર મે ચારણી દેતા ડમર મે ખડક કર મે રણ નગર મે દાન ડક માડ ધડ ડક માડ ધડ ડડ હો તું હડ ડડ તો પી સિંદે ચડી સોનલ સમાધા વ્યો બાધા ખબર યજ્ઞકુંડ માંથી સિંહ માથે અસવાર થઈને જગદંબા જેવી રણ મેદાન માં કૂદી, સાહેબ જે અસુરો ને જેનો વધ ન કરી શકે એનું નામ હતું અવધો, કેતા રક્તબીજ, જેનો વધ ન થઈ શકે ઈ પણ ભાગ્યો છે સાહેબ, કારણ કે એને ખબર હતી આ વધ નહીં કરે બુકડો કરીને પી જશે સાહેબ. ચડેસિંહ ચામુંડ કમળ હુંકાર વતલ ડરો ચરણ તો દેખ અસુર ભાગ્યો યવધો આદિ શક્તિ આપણે રૂહવાળી રમનતા થાળ રકત હળ હળે ધળે ધીંગો ધરંગા કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રૈયણ કોમા શશી શેખરા સિદ્ધ શરણારી જગની માં પણ જો લડધારી માડી ધવા ધવણ કર ધવ ધૂ ધવણા કૃષ્ણા કુબડા કુતરી કમણા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રૈયણ કૌમારી શશી શેખરા સિદ્ધ શરણા જગની માવણ જો જળધાર ધવા ધવણ ગર ધવજો ધવણ કૃષ્ણા કુબજા કટ કમડા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ ઉબાલા વિમલા માં હે માં હે માં હે માં
माड़ी चंद मुंड ने मारी महिषासुर ने मारा देवो ने उगारिया मात अंबिका माड़ी चंद मुंड ने मारी महिषासुर ने मारा देवो ने उगारिया मात अंबिका चौगड़ दम अंधारा नी राते एक ज्योति प्रगटावी देवी अंबिका चंद मुंड रक्त बिंदु सहार करें जगदम्बा आलोक थी जाए अन ईज परंपरा महागल भक्ता दे जे तू शक्ति मां दे जे तारी भक्ति शांति शांति दुर्लभ तारे चरणे हे जगदम्बा हे जगदम्बा खोले ले चिट्ठी न कोई संदे जाने वो कौन संदेश कहा तुम चले गए रयान राणा राजिया रया रयान राणा राजिया सुरनर मुनिवर समेत हजी छे बाजी हाथ मां माटे चेत नर 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 अज छे बाजी हाथ माए चेती जा नर तुझे कैम के रज कण तारा रजड़ से रज कण तारा रज कण तारा रजड़ से जे मरण माऊडे रे हजी छे बाजी तारा हाथ मा चेती जान तुझे आ स्वजन जेने गुमायो होय साची वेदना एने होय मने तमने દિવસમાં એકાદ બે વાર એવો વ્યક્તિ યાદ આવે જેના માટે જેની શ્રદ્ધાંજલિમાં હું તમે ભેગા થયા છે લક્ષ્મણભાઈ મારો આભાર માને મને ગમે નહીં કારણ કે મને એ ભાણેજની જેમ રાખે દીકરાની જેમ પ્રેમ કરે છે એણે કીધું કે એનો આભાર માનું છું લક્ષ્મણભાઈ મોરબી લક્ષ્મણ મામા કહું છું એને એણે આભાર માનવાનો ન હોય અને મેં એક વાત એમને કરી કે ક્યાંય સંબંધ અડતો હોય ને જો અંદર દુખતું હોય તો જ આવવાનું થાય બાકી અંદર કાંઈ ન હોય તો અવાતું નથી સંજોગો જ ભેગા ન થાય સાહેબ એટલે આ પરિવાર સાથે એવો નાતો છે મારે વિનુભાઈ સાથેનો કોઈના ઋણમાંથી કોઈ મુક્ત થતું જ નથી સાહેબ પ્રયત્ન હોય ખાલી એટલા માટે હજી છે બાજી હાથ માં માટે ચેત ધન તે તારા નથી નથી પ્રિયા પરણે તો હજી છે બાજી હાથમાં માટે ચેત નર ચિઠ્ઠી નું કોઈ સંદે જાણે ઓ કોણ સાદે કહા તું ગયે
चिट्ठी न कोई सुनते जाने वो कौन सारे कहां तुम चले गए कहां तुम चले गए हमने न सुनी होगी जाते जाते तुमने आवाज को दी होगी एक याद भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज को दी होगी हर वक्त यही है गम उस वक्त कहां थे हम कहां तुम चले गए हर वक्त यही है गम उस वक्त कहां थे हम कहां तुम चले गए कहां तुम चले गए इस दिल में चुभते हैं ना दर्द ठहरता है ना आंसू रुकते हैं यादों के अब कांटे इस दिल में चुभते हैं ना दर्द ठहरता है ना आंसू रुकते हैं हर दिल में रह गई बात जल्दी से छुड़ा के हाथ कहां तुम चले गए कहां तुम चले गए चिट्ठी न कोई संग